विद्यार्थी मित्रों आपणे पेपर एक नी अंदर विभाग सी अने एनो प्रश्न नंबर 40 जे अत्यारे आपणे अहींया डिस्प्ले ऊपर जोई रह्या छीए आ 40મો प्रश्न छे आपणो अने जे एक सरस मजानो प्रश्न के जेनी अंदर वन्य जीवोना संरक्षण माटेनी विविध परियोजनाओनी वात करेली छे। एक रीते प्रश्न छे ए इंटरेस्टिंग छे, परंतु बीजी बाजु एक चिंतानो विषय छे के अहींया परियोजनाओ छे ने ए संरक्षणनी छे, એટલે કે એને કેવી રીતે જાળવવા, આ વન્યજીવોનું જતન કેવી રીતે કરવું, એના માટે સરકારે કરેલા ઉપાયો, એક અહીંયા આપેલી કેટલીક પરિયોજનાઓ વિશે આપણે વિસ્તારથી સમજૂતી મેળવીએ। સૌથી પહેલાં આપણે વાત કરવી છે એ વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ, એવો શબ્દ હું વાપરું છું। બાજુમાં આપેલું ચિત્ર એટલે આપણા ગૌરવશાળી થવા માટેનું, એટલે કે એશિયાટિક લાયન અને એની સાથે વાઘનું એક ચિત્ર પણ જોયેલું છે, મેં મૂક્યું છે અહીંયા, અને એની પ્રતીતિ કરાવે છે કે આ જે વન્યજીવો છે કે જેમના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે, જેમની સંખ્યા લુપ્ત થઈ રહી છે, જેમની સંખ્યાઓ ઝડપથી ઘટી રહી છે, આ માટે સરકાર ઘણી બધી ચિંતિત છે। સરકાર આના માટે ચિંતા વ્યક્ત કરે છે અને એ ચિંતાના ભાગરૂપે ગવર્મેન્ટે એના માટે કેટલી બધી યોજનાઓ બનાવી છે, જેમાંની કેટલીક યોજનાઓ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ। સૌથી પહેલાં એક યોજના આપી છે, એ યોજના છે આપણી વાઘ પરિયોજના। ચિત્રની અંદર તમે સ્પષ્ટ જોવો છો કે અહીંયા એક વાઘનું ચિત્ર છે કે ને, એની સાથે તમને અહીંયા એ પરિયોજનાઓ એમ કહે છે કે ભાઈ આપણે આસપાસમાં જે વન્યજીવો છે જેમની સામે સંકટ ઊભું થયું છે, જેમની સંખ્યા ઝડપથી ઘટી રહી છે, એવા વાઘના જતન માટે આપણે શું કરી શકીએ, તો એના માટે ગવર્મેન્ટે અમલ કરેલી કેટલીક યોજનાઓ। સૌથી પહેલી છે પ્રોજેક્ટ ટાઈગર। આ વાઘની સંખ્યા આપણે પાઠ ભણ્યા હતા, 9મો પાઠ, વન અને વન્યજીવ સંસાધન, એની અંદર આપણે જાણ્યું હતું કે 20મી સદીના અંતમાં જેની સંખ્યા 40,000થી વધુ હતી, એની સંખ્યા આજે ભારતમાં 2,226 જેટલી જ રહી છે। એટલે એનો મતલબ એવો થયો કે ઘણા ઝડપથી વાઘની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, આ બાબત આપણા માટે ચિંતાનો વિષય છે। એક સમયે સિંહની સંખ્યામાં પણ ખૂબ ઝડપથી ઘટાડો થઈ ગયો હતો અને પરિસ્થિતિ એવી થઈ ગઈ કે માત્ર જંગલોની અંદર 358 જ સિંહની સંખ્યા રહી હતી, એ વધીને આજે 523 અને હાલમાં ગીરના જંગલોમાં 670થી પણ વધુ સિંહની સંખ્યા આજે જોવા મળે છે। એનો મતલબ કે એનું સંરક્ષણ થયું છે, એનું જતન થયું છે, એના માટેની યોજનાઓ કામ કરી ગઈ છે, એટલે એની સંખ્યામાં વધારો છે। તો જોઈએ વાઘ પરિયોજના શું કહે છે। આપણે મહત્વના ટોપિકની વાત કરવી છે અહીંયા, જોઈએ કે ભાઈ વાઘ પરિયોજના કે જેનો અમલ ક્યારે થયો, પહેલા તો કે 1971માં આ યોજના શરૂ થઈ। આ પહેલો કીવર્ડ્સ, આપણો પહેલો ટોપિક, ત્રણ ગુણનો પ્રશ્ન છે, આપણે ઓછામાં ઓછા 6 મુદ્દાઓ લખવાના હોય તો એની અંદર પરિયોજનાઓ આપેલી છે આપણને, વાઘ પરિયોજના, હાથી પરિયોજના, એવી રીતે અહીંયા ગેંડા પરિયોજના, ઘડિયાળ પ્રકારની મગર પરિયોજના, ગીધ પરિયોજના અને હિમ દીપડા પરિયોજના, આપેલી 6 યોજનાઓનો આપણે ઉલ્લેખ કરશું। દરેકની અંદર આપણે 2 વાક્ય લખશું એટલે ઓટોમેટિક આપણા 12 મુદ્દા થઈ જશે અને આ પ્રશ્નને આપણે ન્યાય આપી શકશું। એટલે કે અહીંયા જે પરિયોજનાઓ વિશેની વાત આપણે કરી રહ્યા છીએ, એ પરિયોજનાની અંદર સૌથી પહેલો કીવર્ડ આપ્યો કે ઈસવીસન 1971માં પ્રોજેક્ટ ટાઈગરનો અમલ થયો, મતલબ કે જે વાઘની જનસંખ્યા જે 40,000માંથી માત્ર 2,226 થઈ ગઈ, ખૂબ ઝડપથી ઘટી રહી છે, એ સંખ્યા જળવાઈ રહે અથવા તો ઘટે નહીં અથવા તો એની સંખ્યામાં વધારો થાય, એ માટે સરકારના પ્રયત્નો અને એના ભાગરૂપે પ્રોજેક્ટ ટાઈગરનો અમલ આપણે ત્યાં 1971માં થયો, જ્યાં વાઘને કુદરતી આવાસોની અંદર સાચવવાની વાત છે કે એના કુદરતી નિવાસસ્થાનોમાં એ મુક્ત રીતે હરીફરી શકે, એ માટે વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશ્યથી આપણો એક ટોપિક એ પણ આવશે કે વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશ્યથી આ યોજના ભારતમાં શરૂ થઈ છે। આ યોજના હાલમાં દેશના કુલ 44 જેટલા ક્ષેત્રોમાં કાર્યરત છે, દેશના કુલ 44 ક્ષેત્રોમાં। મિત્રો, કેટલાક ઉદાહરણ આપું કે ભાઈ વાઘ માટેનું અભયારણ્ય છે તો મધ્યપ્રદેશનું કાન્હા એ વાઘ માટેનું અભયારણ્ય છે, એ રીતે વાઘ માટેનું અભયારણ્ય છે પશ્ચિમ બંગાળનું સુંદરવન, જ્યાં રોયલ બેંગાલ ટાઈગર જોવા મળે છે। વાઘની 8 પ્રજાતિઓમાંનો સૌથી સુંદર વાઘ આપણને પશ્ચિમ બંગાળની અંદર સુંદરવનમાં જોવા મળે છે।
એવી રીતે આપણે ત્યાં ઉત્તર પ્રદેશનું ચંદ્રપ્રભા એ પણ વાઘ માટેનું અભયારણ્ય છે. પરંતુ એક બાજુ એક ચિંતાનો પ્રશ્ન એ છે કે ગુજરાત જેવા રાજ્યની અંદર આપણા માટે થોડી ક્ષોભ અને શરમ અનુભવાય એવું વાક્ય બોલી રહ્યો છું કે ગુજરાતની અંદર એક પણ વાઘનો જીવ બચ્યો નથી, એટલે કે વાઘની પ્રજાતિ સંપૂર્ણપણે ગુજરાતમાંથી નષ્ટ થઈ છે. એટલા માટે આ પરિયોજનાઓ સરકારને અમલમાં મૂકવી પડે છે કે એમની પ્રાણીઓની જે સંખ્યા છે એ ઝડપથી ઘટી રહી છે એ બાબતે ચિંતિત છે સરકાર, એટલે એના માટે આ પરિયોજનાઓ છે. નંબર ટુ, હાથી પરિયોજના, આપણે જેને કહી શકીએ પ્રોજેક્ટ એલિફન્ટ, એટલે કે હાથી પરિયોજના, હાથીઓને બચાવવાની પરિયોજના. વળી મનમાં પ્રશ્ન થાય, આમ તો જંગલનો રાજા સિંહ છે, પરંતુ જંગલનું સૌથી મોટું સસ્તન અને મહાકાય પ્રાણી હાથી છે, પરંતુ એ હાથી છે હિંસક પ્રાણી નથી. એટલે સિંહને આપણે જંગલનો રાજા કહીએ છીએ, પણ વાસ્તવિક રીતે તો સૌથી મોટું પ્રાણી કહીએ તો એ હાથી છે, સસ્તન વર્ગનું સૌથી મોટું પ્રાણી. પ્રશ્ન મનમાં એ થાય, હાથીનો શિકાર થાય છે, હા, આપણે કદાચ વીરપ્પનને ઓળખીએ છીએ, એનું નામ સાંભળ્યું છે, 2016ની અંદર એના ઉપર આખું એક મૂવી પણ બન્યું છે. તો એ વીરપ્પન નામનો વ્યક્તિ જે ખાસ કરીને કર્ણાટક અને મેઘાલય અને એની આસપાસના વિસ્તારોની અંદર હાથી દાંત મેળવવા માટે હાથીનો શિકાર કરતો અને હાથી દાંતની કિંમત લાખો રૂપિયાની કિંમતમાં એ વેચતો, તો હાથી દાંત માટે થઈ અને હાથીનો શિકાર થતો હતો, એ બાબત ધ્યાનમાં આવતા સરકારે એની માટે એક યોજના બનાવી, નામ આપ્યું પ્રોજેક્ટ એલિફન્ટ, જેનો અમલ આપણે ત્યાં ઈસવીસન 1992માં થયો. યાદ રાખશું, ભારત સરકારે જેનો અમલ ઈસવીસન 1992માં હાથી પરિયોજના શરૂ થઈ, હાથીઓના જતન માટે, હાથીઓને બચાવવા માટે, એમના સંરક્ષણ માટે. આજે દેશમાં આવા 26 જેટલા ક્ષેત્રો આવેલા છે, એટલે કે 26 જેટલા અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની અંદર હાથીના જીવને બચાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે, 26 જેટલા ક્ષેત્રો. ખાસ કરીને હાથી માટેનું અભયારણ્યની વાત કરીએ તો પેરિયાર છે, એ હાથી માટેનું સ્પેશિયલ એક અભયારણ્ય છે. એવી રીતે નીલગીરી છે, ત્રિભેટે આવેલું છે, કેરળ કર્ણાટક અને તમિલનાડુની ત્રિભેટે, એ પણ હાથી માટેનું એક સ્પેશિયલ અભયારણ્ય છે. તો આવી રીતે આપણી આસપાસમાં હાથીઓને, હાથીની સંખ્યા જે ઘટી રહી છે એને જાળવવા માટે, હાથીની સંખ્યામાં વધારો થાય એ માટે સરકારે અમલમાં મૂકેલી યોજના એટલે પ્રોજેક્ટ એલિફન્ટ, ઈસવીસન 1992માં ભારત સરકારે જેનો અમલ કર્યો, જે હાથીના સંરક્ષણની વાત કરી રહી છે. ત્યાર પછી જે આપણી ગેંડા પરિયોજના, પ્રોજેક્ટ રાઇનો, આપણે એને નામ આપશું પ્રોજેક્ટ રાઇનો, એટલે કે ગેંડા પરિયોજના. ગેંડાની સંખ્યા, એક સિંગી ગેંડો, આપણે જેને ક્યાં નામથી ઓળખીએ તો કે એક સિંગી ગેંડો, અહીંયા ડિસ્પ્લેમાં આપણને દેખાય છે, જેના આગળના ભાગે આપણે એના જે માથાના ભાગે એક સિંગડું દેખાય છે એટલે એનું નામ એક સિંગી ગેંડો, અથવા તો ખાલી ગેંડો શબ્દ વાપરો તો પણ ચાલશે. આ એક સિંગી ગેંડું છે એનો પણ શિકાર થયેલો છે, શિકાર થાય છે, કારણ કે એના શિંગડામાંથી લાખો રૂપિયાની કિંમતી એવી ઔષધિઓ મળે છે. એ શિંગડું મેળવી અને એમાંથી ઔષધિઓ મેળવીને એને માર્કેટમાં વેચવામાં આવે છે, એટલે એના માટેની સ્પેશિયલ એક સિંગી ગેંડા પરિયોજના અમલમાં મૂકવામાં આવી, જેની અંતર્ગત 2020 સુધીમાં એના માટેનું એક વિઝન નક્કી કરવામાં આવ્યું, એક લક્ષ્ય કે 2020 સુધીમાં રાઇનોની સંખ્યા 3000થી ઉપર લઈ જવી, એનો મતલબ કે સંખ્યા 3000થી ઓછી છે, ઝડપથી ઘટી રહી છે, એનો શિકાર થઈ રહ્યો છે, આ શિકારની પ્રવૃત્તિને અટકાવી અને એક સિંગી ગેંડાના આ સંખ્યાના ઝડપથી થયેલા ઘટાડા ઉપર પ્રતિબંધ મૂકવા માટે સરકારની યોજના છે ગેંડા પરિયોજના. યાદ રાખશું, જેનો અમલ આપણે ત્યાં 2020માં એના માટેની એક વિઝન રાખવામાં આવ્યું છે અને નામ આપ્યું છે એને રાઇનો વિઝન. યાદ રાખજો, શું નામ આપ્યું છે એને? રાઇનો વિઝન. ગેંડા પરિયોજના એના માટેની એક યોજના, એટલે આપણે કીધું રાઇનો વિઝન. આ પરિયોજના અસમ રાજ્યમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં ગેંડાની પ્રજાતિના રક્ષણ માટેની યોજના છે. અસમ અને પશ્ચિમ બંગાળ છે ને, એ બંને રાજ્યો એવા છે કે જ્યાં દલદલીય જંગલો છે, કીચડદાર જંગલો છે. આપણને ખ્યાલ છે કે ભાઈ ગેંડાને મોટાભાગે કીચડમાં રહેવું ગમે છે, તો આવા દલદલીય જંગલો, દલદલીય ભૂમિ વિસ્તારો અસમ અને પશ્ચિમ બંગાળની અંદર સુંદરવનમાં બે જગ્યાએ જોવા મળે છે. તો એમની જ્યાં સંખ્યા વધુ હોય એવા બે આ વિસ્તારો છે, યાદ રાખશું ખાસ.
આપણે ત્યાં ભારતની અંદર રાઈનો વિઝનની એક વ્યૂહરચના શરૂ થઈ છે, જે પ્રમાણે 2020 સુધીમાં આ એક સિંગી ગેંડાની સંખ્યા આપણે 3000ની પાર લઈ જવાની છે, 3000થી પણ ઉપર લઈ જવાની છે. આ ગેંડાને બચાવવા માટેની પરિયોજના નામ આપ્યું છે ને પ્રોજેક્ટ રાઈનો વિઝન, ગેંડા પરિયોજના. ત્યાર પછી વાત કરીએ પ્રોજેક્ટ ક્રોકોડાઇલ અથવા તો ઘડિયાળ પરિયોજના. ઘડિયાળ એટલે એક પ્રકારની મગર છે અને મગરની એક પ્રજાતિ છે, બરોબર, કે જેનું આગળનું જે મોઢું છે એની લંબાઈ ચાંચ જેવું હોય છે, એનું મોઢું હોય છે આખું લંબાઈવાળું હોય છે. આપણે ત્યાં જૂનાગઢની અંદર ઝૂ આવેલું છે અને એની અંદર પણ તમને ઘડિયાળ પ્રકારની મગર ત્યાં છે, કે જે મોટાભાગે આપણને ચંબલ નદીમાં સૌથી વધારે જોવા મળે છે. મીઠા પાણીના રેતી નદીઓમાં, મીઠા પાણીની નદી છે ચંબલ નદી, ચંબલ નદીની અંદર પુષ્કળ સંખ્યામાં મગરો છે અને એ મીઠા પાણીના રેતી મગર છે, દરિયાઈ મગર નથી આ. અને એ ઘડિયાળ પ્રકાર એનું નામ છે, મગરની એક પ્રજાતિ છે. નામ આપ્યું છે પ્રોજેક્ટ ક્રોકોડાયલ, ઘડિયાળ પ્રકારની મગર પરિયોજના, જેનો અમલ આપણે ત્યાં ઈસવીસન મગરોની પ્રજાતિને સાચવવા માટે ઈસવીસન 1970માં, દરેકની અંદર એડિશન ખાસિયત લખશું આપણે દરેક ટોપિકમાં, ઈસવીસન 1970માં એક પરિયોજના આવી અને એનું નામ આપ્યું પ્રોજેક્ટ ક્રોકોડાયલ. અહીંયા મગરોની પ્રજાતિને બચાવવા માટે પ્રશ્ન મનમાં પડી થયો કે મગરોને કેમ બચાવવી પડે, મગરનો થોડો કોઈ શિકાર કરે, મગર તો માણસનો શિકાર કરી નાખે. હા, એ વાત સાચી છે, પરંતુ મગરનો શિકાર નથી થતો, મગર જે પાણીમાં રહે છે ને એ પાણીમાં ગંદકીનો નિકાલ થાય છે અને એ ગંદુ પાણી મગરની શરીરની અંદર જાય છે અને એની અંદર રહેલી જે અશુદ્ધિઓને કારણે મગરને લાંબા ગાળે એના શરીરની અંદર એને રોગો થાય છે, અમુક પાણીના જળજન્ય રોગો, અને એના કારણે મગર મૃત્યુ પામે છે. શિકાર નથી થતો, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણી માનવીય પ્રવૃત્તિ કારણે પ્રદૂષિત પાણી એના શરીરમાં જવાથી આ મગર છે એનો નાશ થાય છે. એટલે એના માટે પ્રોજેક્ટ ક્રોકોડાઇલ અમલમાં આવ્યો અને ખાસ કરીને એના માટેનું સ્પેશિયલ અભયારણ્ય હોય ને તો એ આપણે ત્યાં ચંબલ નદી અને ચંબલ અભયારણ્ય પણ છે, ત્યાં ચંબલ નદીના કિનારે જ છે, મધ્યપ્રદેશની અંદર ચંબલ નદી આવે અને ચંબલ નદીના કિનારે જ આ અભયારણ્ય આવેલું છે. નામ આપ્યું છે ચંબલ મગરો માટેનું અભયારણ્ય. ત્યાર પછી છે પ્રોજેક્ટ વલ્ચર, ગીધ પરિયોજના. પ્રોજેક્ટ વલ્ચરની વાત કરીએ, ગીધ પરિયોજના. ગીધ આપણે જેને વલ્ચર અંગ્રેજીમાં કહીએ, તો 2004માં પ્રોજેક્ટ વલ્ચર, ઈસવીસન 2004માં ગીધ પરિયોજના શરૂ થઈ ભારતમાં. ગીધની આપણી આસપાસમાં 9 જેટલી પ્રજાતિઓ છે, એમાંનું ગિરનારી ગીધ એટલે આપણા જૂનાગઢનું ગીધ, એમાં એક ઝુમ્મસ પ્રકારનું ગીધ આપણા ગીધ છે એ આપણા પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે, ઝૂની અંદર, જૂનાગઢના ઝૂની અંદર તમને ઝુમ્મસ પ્રકારનું એક ગીધ જોવા મળે છે. એવી રીતે આપણે ત્યાં પ્રાચીન સમયમાં ગીધની સંખ્યા ઘણી બધી હતી, પરંતુ ગીધ પણ લુપ્ત થઈ રહ્યા છે, ગીધની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ગીધને આપણે કુદરતી સફાઈ કામદાર એવું બિરુદ આપીએ છીએ, કુદરતી સફાઈ કામદાર, કારણ કે ગીધ છે એ મૃત્યુ પામેલા પ્રાણીઓનું માંસ ખાય છે, એટલે કે સફાઈ કરે છે. જો તે મૃત ઢોરનું માંસ ખાય છે. ગીધની કુલ 9 પ્રજાતિઓ છે. ગીધોની સંખ્યામાં વધારો કરવા માટે યોજના અમલમાં આવી છે ને 2004માં. વળી પ્રશ્ન થાય, ગીધનો શિકાર થતો હશે? નહીં, ગીધનો પણ શિકાર નથી થતો, પરંતુ ગીધ છે એ મૃત્યુ પામેલા પ્રાણીઓ, ખાસ કરીને આપણે દૂધાળા પશુઓથી પરિચિત હોય તો પશુઓની પાસેથી દૂધ મેળવવા માટે ઘણી વખત એને ડાયક્લોના ઇન્જેક્શન આપવામાં આવે, જેથી એ સરળતાથી આપણે દૂધ આપી દે, એ માટે આ ઇન્જેક્શનનો ઉપયોગ થતો હોય ત્યારે આ ઇન્જેક્શનના ઉપયોગથી આ જે પ્રાણીઓ છે એના માંસની અંદર આ પ્રકારની દવાઓ ભળવાથી અમુક સમય બાદ એમનું મૃત્યુ થાય, પછી એ મૃત્યુ પામેલા આ પશુઓનું માંસ ગીધ ખાય છે અને ગીધના શરીરની અંદર એ કેમિકલ્સ જવાથી, રસાયણો જવાથી ગીધનો નાશ થઈ રહ્યો છે. એક સમયે ગીધની સંખ્યા વિશાળ હતી, આજે બહુ જૂજ સંખ્યામાં, ઓછી સંખ્યામાં ગીધ જોવા મળે છે. એટલા માટે એક નવી પરિયોજના આવી, નામ આપ્યું પ્રોજેક્ટ વલ્ચર, ગીધ પરિયોજના. ત્યાર પછી છે પ્રોજેક્ટ સ્નો લેપર્ડ, હિમ દીપડા પરિયોજના. ક્યાંક ને ક્યાંક આપણે પેન્થર શબ્દથી પણ ઓળખીએ છીએ દીપડાને, તો પ્રોજેક્ટ પેન્થર એમ પણ લખી શકો, સ્નો પેન્થર
એવો શબ્દ પણ વાપરી શકો. સ્નો પેન્થર એટલે બરફની અંદર રહી શકતો એવો દીપડો, હિમ દીપડો. આ હિમ દીપડા પરિયોજના એનો અમલ આપણે ત્યાં ઈસવીસન 2000માં થયો છે. પહેલો મુદ્દો આપણે એ લખશો દરેકમાં કે ભાઈ ઈસવીસન 2000માં ભારત સરકાર દ્વારા જેનો અમલ થયો એવી એક પરિયોજના એટલે પ્રોજેક્ટ સ્નો પેન્થર, કે જેની અંદર હિમાલયની અંદર 3000 મીટરની ઊંચાઈએ આ દીપડો વસવાટ કરે છે. વિચાર કરીએ 3000 મીટરની ઊંચાઈ એટલે ખૂબ જ ઠંડીમાં રહી શકે છે. હવે પ્રશ્ન થાય કે દીપડાનો પણ શિકાર થાય છે? હા, દીપડાનો શિકાર થાય છે, કારણ કે દીપડાની ઉપર રહેલું એનું ફર, એનું ચામડું, એના ઉપર રહેલી એની રૂંવાટી મેળવવા માટે, અને એમાંથી આપણે ત્યાં ખાસ કરીને આપણા જર્સી છે, આપણે જેને સ્વેટર કહીએ છીએ, બરોબર, એ પ્રકારના જેકેટ ને આ બધું પહેરીએ છીએ, તો એમાંથી એ વિસ્તારના લોકો એમાંથી પોતાના ગરમ કપડા બનાવે છે. એના એના ફરમાંથી, એના ચામડાની ઉપરની રૂંવાટીમાંથી એ પ્રકારના વસ્ત્રો બનાવે છે કે જે ખૂબ વધુ ઠંડીનો સામનો કરી શકે. કારણ કે આ પ્રાણી એવું છે જે 3000 મીટરની ઊંચાઈએ વસવાટ કરતું હોય એટલે અતિ ઠંડીમાં પણ એ રહી શકતું હોય, એટલે એના માટેની એક સ્પેશિયલ પરિયોજના આપણે કીધી કે જેને નામ આપ્યું આપણે હિમ દીપડા પરિયોજના. બરોબર, બરફની અંદર 3000 મીટરની ઊંચાઈએ પણ વસવાટ કરી શકતો હોય એવો દીપડો અને એના ઉપરનું ફર મેળવવા માટે એનો શિકાર થાય છે. આ સિવાય કશ્મીરી હંગુલ પરિયોજના, કશ્મીરની અંદર કશ્મીરી હંગુલ પરિયોજના, આ કશ્મીરની અંદર જોવા મળતા એક પ્રકારના હરણની પ્રજાતિ છે હંગુલ, અને એનો પણ એની પણ જનસંખ્યા ઘટી રહી છે એટલે એના માટે એક પરિયોજના છે. લાલ પાંડા પરિયોજના, એક એવું પ્રાણી કે જે હિમાલયના વર્ષાવનોમાં જોવા મળે છે, જે નિશાચર કહેવાય છે, રાત્રિના સમયે શિકાર કરવા માટે બહાર નીકળે છે, કારણ કે પોતે લાલ છે, લાલ કલરનું હોવાથી બરફમાં એની પારિસ્થિતિક તંત્ર ન જળવાય એટલે કે પોતાનો જ શિકાર ન થઈ જાય એ માટે રાત્રે એક્ટિવ હોય છે, દિવસનું નિષ્ક્રિય હોય છે. મણિપુરની અંદર થામિલ પરિયોજના, મણિપુર રાજ્યમાં જોવા મળતા એક અલગ પ્રજાતિના હરણ, થામિલ પણ હરણની જ એક પ્રજાતિ છે, એને પણ બચાવવામાં આવે છે. એવી રીતે ગંગા ડોલ્ફિન પરિયોજના, દરિયાઈ ગાય આપણે જેને કહીએ છીએ, ગંગે ડોલ્ફિન શબ્દ વાપર્યો છે આપણે, તો એ ગંગા ડોલ્ફિનની પણ પરિયોજના આપણે ત્યાં ચાલુ છે. આ પ્રકારે આપણી આસપાસના કેટલા બધા પ્રાણીઓને બચાવવા માટે, એના જતન માટે ભારત સરકારે આવી 6 જેટલી પરિયોજનાઓ અમલમાં મૂકી છે. અહીંયા આપણે આ પ્રશ્ન આપણો પૂર્ણ કરશું.